नमस्कार मित्रों, હું વાળાભાવના લોકસમના ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। તો જોઈએ આજના મુખ્ય સમાચાર માણાવદરથી અમારા રિપોર્ટર જિગ્નેશ પટેલ સાથે। રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાની સૂચના અને એસપી રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શનથી તેમજ ડીવાયએસપી ઠકરાર સાહેબની રાહબારી નીચે માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટ તથા ટીમે દડવા ગામના યુવાનના આપઘાત પ્રકરણમાં તપાસના સનસનીખેજ ખુલાસા થયા। માણાવદર તાલુકાના દડવા ગામમાં યુવાનનો વિડીયો ઉતારી તેને પોલીસની ઓળખ આપી બ્લેકમેલ કરી મરવા મજબૂર કરનાર બે સાયબર ઠગને પોલીસે સુરતથી પકડી લઈ તપાસ કરતા ભાડે બેંક ખાતા રાખવામાં મહેર આ શખ્સોના બોગસ ખાતામાં અધ્ધત કહી શકાય તેટલું 67 કરોડનું ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું હતું। આથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન તેલંગાણાના 5 થી 6 શખ્સો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું। હાલ પોલીસ દ્વારા આ દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે। માણાવદર તાલુકાના દડવા ગામમાં રહેતા અમિત ભાંજીભાઈ રાઠોડ ઉંમર 23 યુવાને ગત તારીખે 19 જૂનના ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। તપાસ કરતા યુવાન સાયબર ક્રાઇમનો ભોગ બન્યો હતો, જેમાં તેને અજાણ્યા વિડીયો કોલ કરી તેનો વિડીયો ઉતારી બ્લેકમેલ કરી પોલીસના નામે ધમકાવી 48,000 ટ્રાન્સફર કરાવી લીધા હોવાનું ખુલ્યું હતું। આ મામલે યુવાનને મરવા મજબૂર કર્યાની ફરિયાદ થઈ હતી। માણાવદર સીપીઆઈ તરલ ભટ્ટ સહિતના સ્ટાફે આ અંગે તપાસ શરૂ કરી હતી, જેમાં મોબાઈલ તથા સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરતા બેંક એકાઉન્ટ ઓરિસ્સા આસામ મણિપુર વિસ્તારના બોગસ એકાઉન્ટ હોવાનું સામે આવ્યું હતું। તેમજ આ એકાઉન્ટ ભાડે રાખેલા અને ખોટા મોબાઈલ નંબરવાળા હતા, જે એકાઉન્ટમાં પૈસા આવતા તે તુરંત ઉપાડી અથવા ટ્રાન્સફર કરી નાખતા હતા। એક એકાઉન્ટ સુરતનું મળ્યું હતું, જેમાં પૈસા ટ્રાન્સફર થયા હતા તેની તપાસ કરતા તેમાં 67 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું જાણવા મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ એકાઉન્ટ વિશાળ તળાવિયા હેન્ડલ કરતો હોવાનું જાણવા મળ્યું હતું। માણાવદર પોલીસની ટીમે સુરત તપાસ માટે ગઈ હતી, પરંતુ વિશાલ મળ્યો ન હતો। ફરી સીપીઆઈ તરલ ભટ્ટ સહિતનો સ્ટાફ ગયો ત્યારે મનોજ ઉર્ફે સની તેમજ તેલંગાણાના 5 થી 6 શંકાસ્પદ વ્યક્તિ ધ્યાનમાં આવ્યા હતા। વિશાલ તળાવિયાને પોલીસે વેશપલટો કરી પકડ્યો હતો। આ સમયે ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા। પોલીસે વિશાલ તળાવિયા અને મનોજ ઉર્ફે સનીને પકડી લીધા। આ અંગે સીપીઆઈ તરલ ભટ્ટે જણાવ્યું હતું કે આ ટોળકીની મહિલાઓ રેન્ડમલી વિડીયો કોલ કરે છે, સામેનો વ્યક્તિ એકલો હોય, રોમાન્ટિક વાતો કરે છે અને અશ્લીલ વિડીયો ઉતારે છે, બાદમાં બ્લેકમેલ કરી પોલીસના નામે ધમકાવી પૈસા પડાવે છે। હજુ પ્રથમ તબક્કાના આરોપીઓને પકડવામાં આવ્યા છે। હાલ આ ટોળકીના અન્ય શખ્સોને પકડવા માટે તપાસ કરવામાં આવી રહી છે। મલ્ટીલેયર ટોળકી કરે છે અલગ અલગ રીતે ગુના। આ ટોળકી મલ્ટીલેયર છે, એક શિકાર શોધે છે, બીજી શિકારને ફસાવે છે, ત્રીજી બ્લેકમેલ કરી પૈસા પડાવે છે અને ચોથી પૈસા આવે ત્યારે ટ્રાન્સફર કરવાની કામગીરી કરે છે। આ ટોળકી હિન્દુ, તેલુગુ, અંગ્રેજી અને ગુજરાતી ભાષા પણ જાણે છે। અજાણ્યા શખ્સોને કોઈપણ સોશિયલ મીડિયા આઈડી ન આપવી। ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર જેવા સોશિયલ પ્લેટફોર્મ પરથી આઈડી મેળવી તેના પર ફોન અથવા મેસેજ કરે છે અને સામેના વ્યક્તિ સમક્ષ રોમાન્ટિક વાતો કરી ફસાવી અશ્લીલ વિડીયો ઉતારે છે અને ત્યારબાદ પોલીસના નામે ધમકાવી પૈસા પડાવે છે। આથી અજાણ્યા શખ્સોને કોઈપણ સોશિયલ મીડિયાનું આઈડી ન આપવા તેમજ અજાણ્યા નંબર પરથી ફોન અથવા વોટ્સએપ કોલ આવે તો તેનાથી બચવા સીપીઆઈએ જણાવ્યું હતું। ગઈ તારીખ 19/2023ના રોજ બાટવા પોલીસ સ્ટેશનના દડવા ગામના ભાણજીભાઈ સાજણભાઈ રાઠોડ કે જેઓના પુત્ર અમિત ગઈ તારીખ 18/2023ના રોજ ગોડાઉનમાં ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલી, જે અંગે ફરિયાદી ભાણજીભાઈ સાજણભાઈ રાઠોડે પોતાના પુત્ર અમિતને કોઈ અજાણ્યા ઈસમો હોય અને મોબાઈલ ઉપર એનો સેક્સોર્શન કરી અને બ્લેકમેલ કરી અને રૂપિયા 48,500 અલગ અલગ સમયે એના પોતાના અલગ અલગ જુદા જુદા એકાઉન્ટમાં જમા કરાવે અને સામેની જે મહિલા છે એણે આત્મહત્યા કરી છે એવી ખોટી ફરિયાદને વધુ બનાવી અને મરવા જવા માટે મજબૂર કરેલ, જે અંગે ભાણજીભાઈ સાજણભાઈ રાઠોડે માટો પોલીસમાં ફરિયાદ નોંધાવતા સીપીઆઈસી માણાવદર એ તપાસ હાથ ધરેલી। આ કામે તપાસ દરમિયાન બે આરોપીની માણાવદર સીપીઆઈ સાહેબે ધરપકડ કરેલી છે, જેમાં મનોજ ઉર્ફે
સુની સમણ સગીની રે પર્વત પાટીલા અને મૂળ વારંગલ તેલંગાણાના છે અને બીજા છે વિશાલ ધીરુભાઈ તડાવિયા મૂળ અમરેલીના છે હાલ સુરતના રહેવાસી છે જેઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ સીબીઆઈ માણાવદરે હાથ ધરેલી છે। તેમજ વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ આવો ભોગ બન્યા હોય તો તેમને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું। તો જોતા રહો લોકસામના ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે।